નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. અને આજે આપણી સાથે કૌશલ વિદ્યાલયના ટોપર્સ વિદ્યાર્થીઓ જે OA1 ગ્રેડમાં પ્રાપ્ત થયા છે, તેઓ ઝીલ વિરડિયા જે આપણી સાથે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ઝીલ, આપનું સ્વાગત છે. કૌશલ વિદ્યાલય ખાતે એમનો સેકન્ડ નંબર સાહેબ પ્રાપ્ત થયો છે, આપને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સ્કૂલના ટ્રસ્ટી શ્રી પરબતભાઈ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. સાથે અખિલ માનસરા, અખિલ તારું પણ સ્વાગત કરું છું અને તારો થર્ડ નંબર પ્રાપ્ત થયો છે સ્કૂલમાં, ખૂબ ખૂબ અભિનંદન. અને અખિલના પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત છે, સાહેબ આપનું પણ સ્વાગત કરું છું. ધોરણ 10ની અંદર સ્કૂલ ખાતે બીજો નંબર પ્રાપ્ત કર્યો છે ઝીલ, કેવું ફીલ કરી રહ્યા છો? જી સર, આપ શું કરો છો? હીરા ઘસવાનું જ કામ કરો છો?
જી, આપણો દીકરો આટલું સરસ રિઝલ્ટ લાવ્યો છે તો કેવું તમને લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે કે આટલી ખૂબ મહેનત કરતો હતો તો એનું ફળ એને મળી ગયું. જી, આપના તરફથી કેવો સપોર્ટ હતો એમને? ફૂલ સપોર્ટ હતો કે સાંજે ટાઈમસર સૂઈ જાય છે, સવારે વહેલા ઉઠી વાંચવાનું વાંચન કરે છે, સપોર્ટ. જી, ખૂબ સરસ. મમ્મી તારા નથી આવ્યા, તમારા બંનેના મમ્મી નથી આવ્યા, તો મમ્મીનો સપોર્ટ તમને લોકોને કેવો રહ્યો હતો? કારણ કે સૌથી વધારે જો યોગદાન હોય તો મમ્મીનું હોય છે, તો મમ્મીએ તમને કેવો સપોર્ટ કર્યો? મમ્મીએ પણ ઘણો સપોર્ટ કર્યો. પપ્પા તો સવારે જતા રહે પણ મમ્મી જ વહેલી ઉઠીને અમારા માટે ટિફિનને બનાવી આપતી હોય છે. તે પણ ઉઠાડે પણ મમ્મી જ્યારે વધારે ટાઈમ વેસ્ટ કરે ત્યારે મમ્મી જ ટોકે કે વાંચવા બેસ વાંચવા બેસ, કે બીજું કોઈ ના કહી શકે. ત્યારે ગુસ્સો આવતો તો મમ્મી પર? નહીં, બિલકુલ સાચી વાત કરો કે જૂઠું બોલો. સાચું સાચું, થોડો ઘણો તો આવ્યો છે કે ક્યાં મમ્મી મને વાંચવાની જીત કરે છે. હા ને, તમારી હસી પરથી મને દેખાય છે કે તમને ગુસ્સો આવ્યો. થોડો તો બધાને આવે, બધાને મમ્મી પણ આજે તમને કેવું ફીલ થઈ રહ્યું છે કે મમ્મી ટોક્યો હતું તો આજે તમારું રિઝલ્ટ સારું આવ્યું, રાઈટ? બંનેની મમ્મીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આ કાર્યક્રમ જોતા હોય તો. અને પરપાભાઈ, આપને હું આપની પાસે આવીશ અને આપને પ્રશ્ન કરીશ કે ધોરણ 10ની અંદર આટલું સારું રિઝલ્ટ પ્રાપ્ત આપની શાળાએ કર્યું છે, તો હવે જે નવા વિદ્યાર્થીઓ આપણા છે એ લોકો સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે એના માટે લોકોએ શું કરવું જોઈએ? હું આપને પહેલાં તો અમારી સ્કૂલનું જે રિઝલ્ટ છે ને એ જરા ડિટેલમાં કહી શકો છો આપ? રાઈટ, 174 વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં બેઠા હતા. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 29 વિદ્યાર્થીઓ છે. A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર 72 વિદ્યાર્થીઓ છે. 174માંથી 120 વિદ્યાર્થીઓ 80% કરતાં વધારે ગુણ પ્રાપ્ત કરે છે અને 99.43% ઓવરઓલ રિઝલ્ટ છે શાળાનું. 99% રેન્ક કરતાં વધારે રેન્ક મેળવનારા 44 વિદ્યાર્થીઓ 174માંથી, 95% રેન્ક અને એનાથી ઉપરના 107 વિદ્યાર્થીઓ અને 90% રેન્ક ઉપરના 129 વિદ્યાર્થીઓ. આ આપને આંકડા એટલા માટે આપું છું કે એક બે સ્કૂલ શું કરી શકે. જ્યારે પેરેન્ટ્સને અમે પૂરો વિશ્વાસ આપી શકીએ કે બે સ્કૂલમાં આપ મૂકો આપના સંતાનને, બાકીની બધી જવાબદારી અમારી, એવું જ્યારે અમે કહેતા હોઈએ છીએ ત્યારે ખૂબ જવાબદારીપૂર્વક કહેતા હોઈએ છીએ અને જે વાલીઓએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે સાર્થક કરી શક્યા છીએ આ પરિણામ જોતા. એટલે હું ખાસ વિદ્યાર્થી અને એના વાલીઓને એ સંદેશો આપવા માગું છું કે ભલે ડે સ્કૂલ ન હોય, તમે હાફ ડે સ્કૂલ હોય, પણ શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટ ઉપર થોડો વિશ્વાસ રાખો. વિશ્વાસ એ ખૂબ મોટી વાત છે. વિશ્વાસથી આપણે સમુદ્ર તરી જઈ શકીએ. એટલે વિદ્યાર્થી અને વાલીઓને મારે ખાસ એ સંદેશ કે વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરતો હોય એ શાળાના ટ્રસ્ટી, એ શાળાના શિક્ષકો, એમના પર પૂરો વિશ્વાસ રાખો અને બને ત્યાં સુધી એમની અવારનવાર મુલાકાત કરો. અમારા બધા જ વાલીઓને અવારનવાર અમારા આચાર્ય બોલાવતા હતા અને એમના સંતાનની પ્રોગ્રેસ વિશે અવારનવાર માહિતી આપતા હતા. બધા આ ખૂબ સારું પરિણામ છે એ એની ફળશ્રુતિ છે. જી જી, ખૂબ જ સરસ વાત કરી. બધું આગળ આપણો કાર્યક્રમમાં લાઈવ ચાલુ રહેશે. બીજા પાર્ટમાં પાછા પડીશું, ત્યાં સુધી રજા આપશું.